દાખલો આપું વાલોવર નું પાદર કીર્તિદાન ગઢવી નું ગામ 18 વર્ષ ની જયતભાઈ લાખા જાણે દીકરી મહીસાગર નદી માથે પાણી ભરવા નીકળી. એમાં કોઈ એવા નીચ માણસે કીધું મહેડા નામના રાજપૂત ના કે દરબાર જોર ઉપાયું જાય. અમુક લેવલે તમે પહોંચો પછી યાદ રાખવાનું કોને પાસે બેહારવા કોને પાસે નો બેહારવા કોને હારે રાખવા કોને હારે નો રાખવા. સાહેબ તમને તમારો રસ્તો ભૂલવા દીધે નાની એવી માટલી ના જતબની માટલી માંથી આમ કરીને મળ્યા નામના રાજપૂતે મારી. પણ કોઈ સિંહને પાછી વરે કોઈ નાગણ પાછે વરે એમ પાછી વરી અને મહેડાને મૂળમાંથી ઉખાડી નાખ્યો. અને ઈટાણે એમ કીધું કે રાજ ખાલી કરો ને જયતભાઈના ગાડા નીકળ્યા સેંકડો ગાડા નીકળ્યા. અને ત્યારે બે કોળીના દીકરા ઉભા થયા બે કોળીના છોકરા ઇતિહાસ જો. કીધું કે હે મા જયતભાઈ તારી ભાઈ અમે ઉભા છીએ તારું કોઈ નામ લે તો મેં મારા પ્રાણ આપી દઈ તારી હારે અમારે આવવું છે. જયતભાઈ કે બેટા મારી તારી જરૂર નથી પણ નાય તને કાલ કંઈક થાય છે તો અમારું શું થાય છે. અમે બે દીકરા તારી હારે આવ્યો છે કોળીના તારા અમે કોઈ આંગળી સીધે જો આંગળી નો કાપી નહીં તો અમે કોળીના દીકરા ન કહેવાય. અને સાહેબ બે દીકરા હાલતા થયા મા પાસે પણ માએ કીધું એક કામ કર બેટા જે ગાડામાં હું ન બેઠું એ ગાડામાં તું બેસી જા. પણ સેંકડો ગાડા હતા જાય કોળીના દીકરા ગાડામાં જોવા જાય હર એક ગાડામાં જયતભાઈ લાખા ચાળી દીકરી બેઠી હતી. તારી કોળીના દીકરા એમ થયું ના આ તો મા ભગવતી છે આની અરે આપણે જવાનું ન હોય. પણ જયતભાઈ કીધું તે મારા માટે પ્રાણ દેવાની વાત કરી છે એક ઘર કોળીનું છે એના હો કરીશ અને હો ઘર રાજપૂતના છે એક નો કરી નાખું જયતભાઈ લાખા ચાળી દીકરી નહીં. અને તેથી પાછી વરી મળ્યા રાજપૂતને મારવા મારતા લાગતી હતી કેવી અમારો કેદાર લખે છે સિંહણ હાલી રે ગાડી નાગણ હાલી સિંહણ હાલી રે ગાડી નાગણ હાલી જેતી લાખાની જોઈલો પાણી લા હાલી જેતી લાખાની જોઈલો પાણી લા હાલી લખાની જુઓ પડી લહાલી લખાની જતી જુઓ પડી લહાલી માતાજી જય જતબા
આડે મહિષાસુર મારો ધીર ધીરાન ચાલ ચાલ ચાલતા રે યોગાદન વાણી દેવદ વાણી જય મોગલ માં મુખરાડે કણને કણદિયો મન કા કણને કણદિયો મારી મોગલ માને જોઈએ મારી મચરાણીને જોઈએ જોઈએ ભગવાન થી મોટો નથી પણ ભગવાન થી નાનું નથી હો અને સિવાય કઈ મેર પડતો નથી કારણ કે કોરોના પહેલા મારા બહુ ભયબંધ હતા બહુ લાખો ભયબંધ મને કોરોના પહેલા ફોન કરતા અકાબા કઈ પણ કામ હોય તો ફોન કરજો આ ફાર્મ તમારા બાપના છે અહીંયા આવીને હું જાયજો કોઈ પણ જરૂર હોય અકુબા અમને ફોન કરજો આવી વાતો કરતા મારા દીકરા એમાં કોરોના આવ્યો મારો દીકરો કોઈ મારો ફોન ન ઉપાડ્યો તારે એમથી દુનિયામાં તમારું કોઈ છે મને હમણાં કીધું તું ઇન્ટરવ્યુમાં મને કે અકુબા તમારો મિત્ર કોણ ખાસ તારે મેં કીધું મારો મિત્ર ખાસ હોય તો મારો સમય સમયથી મોટો મિત્ર સાહેબ તમારો કોઈ છે જ નહીં તમારો સમય સારો તો હજાર મિત્ર છે સમય ખરાબ તો વાર્તા પૂરી સોનબે માને અરે લઈ લઈશ ને મારી માં છે તો હા લઈ અત્યારે લઈ લો ને પેલા એક ભાઈની ફરમાટ લઈ લો કારણ કે મારી માં ભગવતીને યાદ કરવાની કહે છે એકાદી હો એ તારો ભરોસો મને બારી સોનલ માં મટના બારી
મંદિરે હો કોડલ રમવાયાવી સંગ પે નઈ ઉલિયાવી ખાયા
જોક્સ કહો, પૈસા થાય પછી પહેલી પછી મને કહેજો, પાછું ગાવા માંડશો. એમાં શું છે, પૈસા પ્રમાણે ગાવું પડે ભાઈ. મારા બાપુ કહેતા એટલી મહેનત કરવાની જેટલા પૈસા આપ્યો, પછી 15 દિવસમાં ફેફસા નહીં ફાડી નાખવાના, 1.5 લાખ બરોબર છે, એમાં ગાવું પડશે. હમણાં મને વિચાર આવ્યા, વિચાર મને શું કરવા આવી મને ખબર નહી પડતી. વધુ વધુ મેં જોક્સ કીધા ને તો મેં મારા બાપુ ના કીધા છે, કારણ કે મને હવે બીજાના બાપ માંથી બિલકુલ ભરોસો રહ્યો નથી, મને મારા બાપ માંથી જ ભરોસો. કારણ કે મારા બાપમાં તમને શું વાંધો હોય, બધા હું ગમે કહું મારા બાપુ છે. પૈસા લઈ લો પેલા, કે આ પૈસા છે ને લઈ જ લો, અમારું જીવ અહીંયા ચૂંટાય. અમને બહુ પૈસા વાળા કલાકાર ને, આ તો તમે બરોબર સમજ્યા ને. મને એ વાત દુઃખ છે કે કોઈ અમને એમને કીધું કે વાહ કલાકાર વાહ, તમે બહુ સારું કર્યું, બહુ મજા આવી, આ 1.5 લાખ લો, તો કોઈ કીધું નહીં. ભવિષ્યમાં અમારા છોકરાના ગલોટિયા ન ખાવા પડે ના પૈસા, અમારા છોકરા ગલોટિયા ખાતા હોય લઈને આવ્યો. જો અમારો દીકરો આને હાથે આવું છું, હવે કોને હાથે આવે મને ખબર નથી, હું એના હાથે ના આવું, એ કોને હાથે ખબર પડે કામ થઈ જાય. આને મેં હમણાં નાની સાયકલ લઈ આવી, નાની સાયકલ લઈ આપી, પછી એ સાયકલ માંથી હું ખુદ બેઠો અને મેં આને પૂછ્યું, મેં બેટા હું તારી નાની સાયકલ માંથી બેઠો છું, કેવું લાગુ છું? મને કે પપ્પા તમને ખોટું લાગશે તો નહીં લાગે, તું કે હું તારી નાની સાયકલ માંથી બેઠો છું બેટા, તું કેવો લાગુ છું? મને કે પપ્પા તમે મારી નાની સાયકલ માંથી બેઠા છો ને, તમે એવા લાગો છો જાણે બહુચર મનના કુકડા માં મહિષાસુર બેઠે એવું લાગે. બોલો, મને મહિષાસુર કીધું, કઈ વાંધો નહીં. મેં મારા બાપના જોક કીધા, બધું વેકી નાખ્યું, એટલે પણ આ નહીં કે કે આને પબ્લિક મારશે. શું કરવા, કે તારા બાપે ભેગું કર્યું છે, એટલે મારા બાપુ તો આ દુનિયામાં એટલું બધું વેચી નાખ્યું ને, મને ખુદ ને બીક લાગે કે આટલું બધું વેચી ગયું જ નાખ્યું, આ દુનિયામાં વેચવા જ આવ્યા હતા તો મરી ગયા ને, કે મને વેચી નાખી, પણ સારું કર્યું વેચ કામ થઈ ગયું. બહુ એક્સપર્ટ હતા વેચવામાં. હમણાં મારો પ્રોગ્રામ હતો, એમાં દરબારનો બહુ મોટો પ્લોટ હતો, અહીંયા પ્રોગ્રામ હતો મારો, મેં દરબારના દીકરાને મેં કીધું આયા હું, આયા હું, આ પ્લોટ કનો છે? મને કે અમારો. તમે શું કરવાના છો? કે મારા બાપુ કહેતા હતા કે અહીંયા અમારે આ પ્લોટમાંથી 5 થી પ્લોટ કરવાનો છે. તમે ભાઈક સારીશો કા? તો અમારે પાસે પ્લોટ હતો ને, તો મારા બાપુએ સીધી પ્લોટની 5 થી જ કરી નાખી, 5 થી પ્લોટ કર્યો જ નહીં, સીધી 5 થી ગપ બજારી. હું આ 35 વર્ષ પહેલાં તમે એક વાત કહું, મારા ઘરની છે, પોતે પોતાના માણસો, એટલે 35-40 વર્ષ થયા. હું 7-8 વર્ષ મારી ઉંમર હતી, મારા બાપુને વિશી કહ્યો, તો મેં ડગાર્યું બોલવા. મેં જીજી દરબારનું ગામ છે, અહીંયા ઘરે બોલાય આપણું ખરાબ લાગે. અરે કે માથી રહેવાતું નથી, મને પીડા થાય છે કે વિશીની. કે જીજી હું શું કરું? મને કે થોડુંક લઈ આવે મારા હાથે. સાચું છોટું બોલતો, આ હકીકત છે. તે હું 3 દેશની થેલી લઈ આવ્યું ટાણે, પિતાજી પીવે ને બાપુજી, તો વિશીની પીડા ઓછી થાય. 3 થેલી પીધી ને, તે વિશી ઉતરી જોઈને દારૂ ચડી ગયો. બોલો, તે ગાયું તોય બોલાય નહીં, બોલી પીડામાં નશામાં. બાકી મેં અહીંયાથી કોઈને સલાહ આપ્યો મારો દાખલો થયો, આ દુનિયામાં સલાહ દેવા આવ્યો જ નથી. કારણ કે તમારે યાદ રાખવું, જયારે તમે કોઈ સલાહ આપે ને, ત્યારે તમારે માનું કે બહુ ભૂલું કરી છે, તો તમે સલાહ આપો. અને સલાહ કોઈથી કોઈની લેવાની નહીં, તમારું મન કે પાકા પાય, મનથી ઉપર કોઈ છે જ નહીં. આપણું મન કે આ કરવું છે એટલે પાકું, કોઈની સલાહ નહીં લેવાની, પણ બધું નહીં કરવાનું. મન કે સારા કામની વાત કરવાની, મન કે મનથી ઉપર કોઈ છે જ નહીં. કારણ કે મેં એકવાર સલાહ આપી, સાહેબ કોઈ દારૂ નો પીતા, દારૂ હારી વસ્તુ નથી. મને ફોન આવ્યો અમલમાં, ક્યાં તારા બાપ નો પી છે કે? મેં તો પેલા ફૂલ થઈ જા, તારી માના હમશે, તું ફૂલ થઈ જાય કીધું. અમારે શું લેવા દેવા ભાઈ, તમે જે કરવું કરો, અમારે શું લેવા, ના પાડું છે, આનંદ કરો, મોજ કરો. હમણાં ભગવાને કીધું પોઠિયા ને એક નીચે જા, કેતો આખી દુનિયામાં 3 વાર ના 1 વાર ખાય. પોઠિયો નીચે આવ્યો પણ ભૂલી ગયો બિચારો, કે 3 વાર ખાય 1 વાર નાય, એટલે આપણે 3 વાર ખાઈશી 1 વાર નહીં છી. પણ કદાચ પોચ્યું સાચું બોલ્યો હોત તેદી, કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત થાશ. શું ખાવાનું તો હોત જ, નકું નાવાનું જ હોત, પાણી જ ભર્યું હોય. કોઈ મહેમાન આવે, આવો નહીં લો, હું નહીં નાયો, નહીં તારી માના આમ પહેલી વાર આવ્યો છું, નાવું તો પડશે તે લાવો. પછી અન્નક્ષેત્ર નો હોત, સ્નાન ક્ષેત્ર. અહીંયા 2000 માણસ જમે હે ને,
પાણી હોય તે મને હોત જ નહીં. હમ તને હું ગામ ધુમકા મારતું નહીં, ખાવાની હાલો નાવા હપસા ધુમકા મારતી. કોઈ સુખી માણા હોય મોટો સરપંચ જેવો, તેનું બહુ મોટું નામ હોય વિક્રમભાઈ, કે વિક્રમભાઈ ની વાત નો થાય. હા જે હોમણા નવરાઈ પછી એકલા ના આવી છે, એકલા નતા હોય ને સુખી માણસો ને આવું છે જીવનમાં. મને ખબર ન હોય, ખબર જોઈએ મને ભાવ ધંધો છે. હા હમણે અમારા સિનેમા કૂતરું હરકાયું હતું, બોલો તમારા દંભાના દીકરાને કેળ, અને દંભાનો મગજ જો આવ્યા લાકડી લઈને, એક લાકડી મારી હરકાય કૂતરા માન નહીં. બીજા પાંચ છ ખાધા કૂતરા હોતા હતા, દંભા એ પાંચે પાંચ ને માન નહીં. એમ દંભા આ હરકાય તમે ભલે માન નહીં કહો, પણ ખાધા ને શું લેવા માન નહીં. મન કે સાલા હોય તો હરકાયા થાય નહીં, એટલે પેન નહીં કે કૂતરા માન નહીં. દુઃખની વાત કહેવાય મારે કરવી પડશે, મારે પણ દુઃખની વાત બહુ છે. એક ભાઈ મને કે ગુબા હું ગાડી લાવ્યો અંદર પગલા પડો, હું તો બેઠો અંદર. તું ક્યાંથી લાવ્યો? ઈકી આવલી 40 યોગા જમીન વીકીને માથી આ ગાડી લાવ્યો 12 લાખ. ગાડી કેવી છે? મિત્ર તારી ગાડી બહુ સારી છે, પણ તે માથે લખ્યું છે કુળદેવીની કૃપા ભોસી ના. કા મિત્ર સર્વે નંબર લઈ પેકી 2 પેકી 3 તે કયો ઉડાડી દીધો પેલા જમીન વીકીને? આપણે ગાડી લઈને તો સર્વે નંબર લખી નાખવાનો 27 8 આપણે જે ઉડાડ્યું ખબર પડે, કારણ કે ઉડાડી દીધા કુકના હું. કારણ કે અમારે અમે એટલી જમીન વીકી છે ને મારા બાપુએ, મારા દાદી માં હતા, મારા દાદા મારા બાપુ બધા ભેગા થઈને વીકી છે, બધાને અંગોઠા જોઈ ને. અને મને યાદ છે 25 વર્ષ પહેલા મેં પહેલું મકાન લીધું પતરા વાળું 50,000, તો મને એમ થયું કે મેં બહુ વીક્યું છે, પહેલી વાર લીધું છે, તો મેં મારા દાદી નામે લીધું. દાદી માં તમારા નામે મકાન લીધું, કીધું હાલો આપણે અંગોઠા મારવા જવાનું રજીસ્ટરમાં. મેં ગયા ને રજીસ્ટરમાં શું હોય, બે ખાના આવે, એક વેચવાનું ખાનું આવે એક લેવાનું ખાનું. મીધું દાદીમાં આપણે લીધું છે મારો અંગોઠો તો વેચવાના ખાનામાં માં. દાદીમાં આપણે લીધું છે, મને કે બેટા મારો અંગોઠો આ બધું જ ખેંચાય, મેં એટલા બધા અંગોઠા વેચવા માંડે બેટા, હવે આ બધું અંગોઠો આવતો નથી. મેં માનવા નામ કર્યું મારો મારો અમુક ટેવ પડે, તમને પછી ન મેળ પડે તમારો, મને ખબર ન હોય. અમને આપણો માલધારી શિક્ષક થઈ ગયો, આખું વર્ષ છોકરાને એક જ વિષયમાંથી શીખડાયું, પશુ વિશે. બીજું છોકરાને કંઈ શીખડાયું જ નહીં પશુ વિશે, તે ભેંસ કાઢી હોય છે, ભેંસ ને ભેંસ શીખડા હોય છે, ભેંસ દૂધ આપે છે, બસ આટલું જ શીખડાયું. તો બીજા સાહેબ પરીક્ષા લેવા માટે આવ્યા ને પૂછ્યું કે છગન ઉભા થાવ બેટા, બતાવો બોલો આપણા પ્રાણી વિશે બે શબ્દ બોલો. છગન કે આપણું પ્રાણી ભેંસ છે, ભેંસ કાઢી હોય છે, ભેંસ ને ભેંસ શીખડા હોય છે, ભેંસ દૂધ આપે છે, સરસ બેટા બે જાઓ. મગન તું ઉભો થા, આપણા સાડા વિશે બે શબ્દ બોલો. મગન કે આપણી સાડા સુંદર છે, આપણી સાડા ને બારે ભેંસ ઉભી હોય છે, ભેંસ કાઢી હોય છે, ભેંસ તે બે શીંગડા હોય છે. સાહેબ કે બે જા સાલા એક ને એક વાત કરે બે જા. બેટા માધવ તું ઉભો તમારા દીકરા, આપણા વડાપ્રધાન વિશે બે શબ્દ બોલ. માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એ ભેંસ નું દૂધ ખાય છે, ભેંસ કાઢી હોય છે, ભેંસ ને બે શીંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સાહેબ ત્યાંથી કંટાળીને ગાડી લઈને ભાઈ ગયા, તો બાર દિન સાહેબ સીધા ભેંસ ને ભટકાળા, તો સાહેબ કોમામાં ભાઈ ગયા. મહિના પછી સાહેબ ભાનમાં આવ્યા, સાહેબને કોઈ પૂછ્યું સાહેબ શું થયું, કે ભેંસ ભટકાળી, ભેંસ કાઢી હોય છે, ભેંસ ને ભેંસ શીંગડા હોય છે. બોલો બાદ કે સાહેબ ને ચાલુ કરો. પેલા આવું હતું હમણે અમારા ગામમાં રામામણ રમતું હતું, તો એમાં તમને ખબર છે ભેરવો હોય જાપે ત્યાં થતો રામામણમાં, તો અમારા ગામમાં ભેરવો જાપે ત્યાં થતો હતો. આ બાજુ તબલા વાઈ ગયા, આવે મારો ભેરવો, આવે મારો ભેરવો, ભેરવો ત્યાંથી નીકળ્યો, પણ જાપામાં કૂતરી વિહાણેલી ભેરવાને ખબર નહીં. ખાલી જાપામાં કૂતરી વિહાણી છે ને કૂતરી મારી દીકરી ભેરવાને ભરી છે થઈ ભાઈ, તે ભેરવો પિતરો ગામની બદલી સીમમાં ભાઈ ગયો. બોલો અને વહી ગયો તલાવમાં એટલા પાણીમાં ઉભેલો હાથમાં કાકડો લઈને, રામા પી નાખો મને અહીંયા જ માર નાખે, ને કે સાલી બાર મને કૂતરી બાઈ નાખજે, કૂતરી બાઈ નાખજે. ઓ ભેરવો બી ગયો, ટુકડી વાત છે પણ મારે કરવી પડશે, ઘણો ટાઈમ થઈ ગયો મને ખબર છે. હા મારું નાનું એવું કુટુંબ છે, તમને અપૈયાની વાત કરી, અપૈયો અદ્ભુત વસ્તુ છે જીવનમાં. મારું ગઢવીમાં મારે આવું બહુ હોય, અમે ઝઘડા થાય ને પછી બાઈ જાય ને તો અમે માતાજી મુક્ત ને અપૈયા કરતા. હજી આ હકીકત સત્ય છે, અનિલ છે મારો કાકા દીકરો, હજી અમે ભેગા બે છીએ, ભેગા ફરવા છીએ, પણ એકબીજાને અમે ખાતા નતા, અપૈયા અમારા માતાજી બીક લાગ્યો અમને. તે મારા કાકા દીકરો હું દસુભા દરબાર અમે જે આબુ ફરવા, તો વચમાં એક હોટેલ આવી અમે જમવા બેઠા, તો 1200 રૂપિયાનું બિલ થયું, કીધું હું આપી દઉં. મારા કાકા દીકરો કે તારું મારે ન ખાય અપૈયા, એ કે હું આપી દઉં, મેં મારે તારું ન ખાય તારા અપૈયા છે. પછી મેં કીધું દરબાર તમે આપી દો, હું દરબારે આમ થામ તો 500 રૂપિયા લેવા દેવું ને. હા જે બીજી હોટેલ આવી તો 1100 રૂપિયાનું બિલ થયું, દરબાર અમારે એક જણો અપાયો છે, એક જણો ખવાતો તમે આપી દો, દરબારે બીજા 1100 રૂપિયા આપ્યા. હવે ચા પાણી નાસ્તો કર્યો 300 રૂપિયાનું બિલ થયું, દરબાર
અમારે એક બેન અપાયો છે, એક બેન ખવાતો નથી, તમે આપી દો ને દરબારનું મગજ જો કે ગઢવી આખી હું તમારો અપાયો લઉં છું. મારા દીકરા હોય કે ભેગા બે હો છો, ભેગા ખાવ છો ને પૈસામાં અપાયા, આપા કેવા અપાયા? હું કે તમને ભેગો એક મહિનો રખડું, મારે હોય કે જમીન ઉગી પડી ગઈ પાછા આવતા મને. હજી હજી હમણાં ની વાત છે, મેં બીજો માલ લીધો હળવદ મારા મકાન માટે, તો મેં દસુભાઈ ને ફોન કર્યો, મોરબી દસુભાઈ મારે રેતી લેવાની છે, બે ગાડી ક્યાં મળશે? મને કે રેતી ને હું જ કરું છું, બે ગાડી લેવાની છે, આવી જાય છે, પૈસા બોલો. મને કે તારો એક રૂપિયો લેવો નથી, બે ગાડી રેતી આવી જાય છે, કઈ વાત નથી. મેં બીજો ફોન કર્યો, દસુભા કપચી લેવાની છે, ક્યાં મળશે? મને કે હું જ કરું છું, કે એક ગાડી લેવાની, મને કે આવી જશે એક ગાડી, પૈસા બોલો, એક રૂપિયો નથી લેવાનો, તારે એક ગાડી કપચી આવી જાય છે. મેં ત્રીજો ફોન કર્યો, દસુભા મારે સિમેન્ટ લેવાની છે, મને કે તું લઈ લેજે પેલા, આવે દાડિયા સિમેન્ટ તારો બાપુ તો મારું ન હોય કે માં દીકરા આંગળા પણ પહોંચા પકડો પછી દરબાર થકી ગયા. મોટી વાત છે, દુઃખની વાત મારે કરવી પડશે. અમુક જોક્સ મારા મેસેજ વાળા છે તમારા માટે, એક જોક્સ તમને કહું, જીવનમાં ઉતરવા જેવો જોક્સ છે અને મારી બનેલી ઘટના છે મારા જીવનની, તમારા માટે બહુ મહત્વ, બહેનો માટે ખાસ આ જોક્સ છે. પૈસા નાખવાયા ગાવ ઊંડું સત્યમણ ગાવ પડશે, પેલા પૈસા આવ્યા. એ ડાક વાગી દી ઘડિયા કામની રે, એ સખત જાગી માત્ર કોઈ સંસ્કૃત નું સ્વાતંત્ર્ય હોય તો આ ડાયર હોય, પણ હવે આમાં ધીમે 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 બધું બદલાવા મળી ગયું છે. આમાં લોકગીત બદલાણા, રહાલા બદલાણા, ગીત બદલાણા. હું તમને ઝલક આપું, શું આવશે ને વસ્તુ, એક દેવ પકડી નું ગીત આવ્યું, મારો મિત્ર છે ચાંદવાળા મુખડા, માટલા માટે માટલો કેટલું મહાદીકરો કહીને વહી ગયો, મારો માણસ એનું ગીત આવ્યું સાધુ દીકરો.